સાબરકાંઠામાં ઈડર સહિત ટાવર વિસ્તારના મકાનમાં આગ લાગતા લાગેલ આગ પર કાબુ મેળવવા આવેલી ગાડીમાં પાણી ખૂટી પડતા મદદે નીકળેલ ગાડી સ્થળ પર પહોંચવાની બદલે અધ વચ્ચે જ વિશ્રામ કર્યો. ઈડર ટાવર વિસ્તારમાં રહેતા રાઠોડ દિલીપસિંહના જૂના મકાનમાં કોઈ કારણોસર મકાનના બીજા માળે આગ લાગી હતી. જો કે મકાનના પહેલા માળે ઘરના સભ્યો હાજર હતા. તે દરમિયાન વિસ્તારમાં બહાર બેસેલા લોકોએ દિલીપસિંહના મકાનના બીજા માળે દરવાજા અને બારીમાંથી ધુવાડો નીકળતા જોતા વિસ્તારના લોકોએ તાત્કાલિક ઘરમાં રહેલ માણસો, ઘરમાં રહેલ ગેસની બોટલો સહિતનો માલ સામાન બહાર નીકાળી તાત્કાલિક ઈડર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે ઈડર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ મિની ફાયર ટેન્કર લઈને સ્થળ પર આગ બુઝાવવા માટે પહોંચી હતી. જો કે આગ એટલી વિશાળ હતી કે તેને લઈને આવેલ ગાડીમાં પાણી ખૂટી પડતા સ્થળ પર હાજર ફાયર ઇન્સ્પેક્ટર કમલ પટેલે મદદ માટે તાત્કાલિક વોટર બ્રાઉઝર મંગાવ્યું હતું. ત્યારે ફાયર સ્ટેશન પર હાજર ફાયર ફાઈટર તાત્કાલિક વોટર બ્રાઉઝર લઈ સ્થળ પર આવવા રવાના થયો હતા. જો કે વોટર બ્રાઉઝર સ્થળ પર પહોંચવાની બદલે રસ્તામાં અધ વચ્ચે જ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે બંધ પડી ગયું હતું. ત્યારે આખરે 15-20 મિનિટના સમયના અંતરે બીજું વોટર બ્રાઉઝર સ્થળ પર પહોંચ્યું હતું. ત્યારે ભારે જહેમત બાદ ઈડર ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. રિપોર્ટર જાકીર મેમણ, ઈડર, સાબરકાંઠા.